हेलो फ्रेंड्स, अबे ડીસી સરકીના 2024 ના રોજ લેવાયેલ આ પેપરના એક્ઝામ્પલ સોલ્વ કરશું. તમે એક્ઝામ્પલ જુઓ, ક્વેશ્ચન 2 1 નો બી સંપૂર્ણ વિડિયો જોજો મિત્રો. જો સ્ટેપ માં કવર કરશે તે સોલ્વ કરવું તે. ઓકે, ક્લિયર જોઈએ. ક્લિયર આપ્યું છે. રજિસ્ટર ઓફ 12 ઓહ્મ એન્ડ 8 ઓહ્મ આર કનેક્ટેડ ઇન પેરેલલ એન્ડ એ રજિસ્ટર ઓફ 12 ઓહ્મ is connected in series with it. When a 20 volt DC supply is given to this combination, 70 volt power is dissipated. Find value of R. 12 ohm અને 8 ohm ના અવરોધ ને સમાંતરમાં જોડી તેને શ્રેણીના અવરોધ R ohm સાથે સિરીઝમાં જોડી 20 વોલ્ટ નો સપ્લાય આપતા 70 વોટ પાવર વપરાય તો અવરોધ R નું મૂલ્ય શોધો. ઓકે, તો જોઈએ શું ડેટા આપ્યો છે. ડેટા ગીવન બાય આપ્યું છે આર વન 12 ઓહ્મ, આર ટુ 8 ઓહ્મ સપ્લાય, વી આપ્યો છે 20 વોલ્ટ, પાવર આપ્યો છે 70 વોટ. આપણે શોધવાનું છે સિરીઝ ની અંદર, સિરીઝ ની અંદર આર ની કિંમત કેટલી. ઓકે, સોલ્યુશન ક્લિયર કરીએ. જો પહેલી વસ્તુ કીધી છે 12 ઓહ્મ એન્ડ 8 ઓહ્મ, કેવું કેવું છે ભાઈ, પેરેલલ છે. શું છે? પેરેલલ. પેરેલલ ની અંદર એટલે શું થઈએ, શું થવાનું પહેલી સ્ટેપ ભાઈ, 12 ઓહ્મ 12 અને 8 ઓહ્મ અવરોધ મતલબ પેરેલલ આપ્યા છે બને. શું છે? પેરેલલ કન્ડિશન, પેરેલલ કન્ડિશન. તો કીધે શું થાય, પેરેલલ હોય તો આર ડેશ બરાબર, તો 12 ગુણ્યા 8 ભાગ્યા 12 પ્લસ 8. તો આનું કરશો બરાબર, 12 ગુણ્યા 8 12 પ્લસ 8, તો આનો જવાબ મળશે બરાબર છે. 12 ગુણ્યા 8 કરવાના, 12 પ્લસ 8 કરવાના બરાબર છે. જો બધું સોલ્વ કરવા જઈએ તો વિડીયો થોડો લાંબો પડશે, એટલે હાલ હું શોર્ટમાં બતાવું છું. 4.8 ઓહ્મ બરાબર પેલો જવાબ. ઓકે, સેકન્ડ વસ્તુ શું શોધવાની છે, ધ્યાન રાખો. શું શું સ્ટેપ લેવાના છે ધ્યાન રાખજો. હવે શોધવાનું ફરી પડ કુલ અવરોધ થશે. આઈએમ 4.8 પ્લસ પરિપ્રથ પ્રવાહ આઈ કેટલો થશે, બી ભાગ્યા 4.8 પ્લસ આર ક્લિયર. Thank you.
વીસ વોલ્ટ આપ્યા છે, ડીસી 4.8 પણ આપ્યા છે, પ્લસ આ ઓકે આટલી વસ્તુ આપી દીધી છે. ઓકે પાવર જોઈએ, પાવર પી ઇક્વલ ટુ વી ગુણ્યા આઈ, આઈ બરાબર છે. આ બે ફોર્મ્યુલા ની અંદર મૂકી દેવાનું. પાવર કિલો આપ્યો 70 વોટ આપ્યો છે, 70 વોટ આવી ગયો. વી તમને આપ્યો 20, આઈ ની કિંમત તારી મૂકવાની 20 વોટ ભાગ્યા 4.8 પ્લસ આ છે. ઓકે આ ટર્મ આ સાઈડ છે, આ સાઈડ લઈ દઈએ. 4.8 પ્લસ ઇક્વલ ટુ 20 ગુણ્યા 20 ભાગ્યા 70 બરાબર છે. જે થતું એ કરવા બરાબર છે, કોશિશ કરશો. ઓકે આનું સોલ્યુશન કરશો અને કઈક આવો જવાબ મળશે. 5.71 માઇનસ 4.8 એનો જવાબ આવશે 0.91. સનો રજિસ્ટર ક્લિયર મિત્રો, ભાવી તે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક્ઝામ્પલ્સ વાળો કરી શકીએ છીએ. ઓકે તો સંપૂર્ણ વિડીયો જુઓ અને આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એને કેવી રીતે સોલ્વ કરવો તે.